નમસ્કાર, મારો વાત દૂધમાં હું બલવંત ઠાકોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આવો સાંભળીએ આજના સમાચાર. વડનગર તાલુકાના જગાપુરાના વતની અને વડગામમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા આરસી ઠાકોર વય મર્યાદાને કારણે 30 જૂનના રોજ નિવૃત્ત થતા વડગામ સ્ટાફ તેમજ આગેવાનો દ્વારા તેનો વિદાય સમારંભ યોજાયો. આરસી ઠાકોરની વાત કરીએ તો તેમની કારકિર્દીની શરૂઆત બનાસકાંઠાના પાલનપુરમાં માહિતી ડિપાર્ટમેન્ટથી થઈ. ત્યારબાદ વડનગર, ખેરાલુ, વિસનગર, સતલાસણા, મહેસાણા અને હાલ વડગામ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવી. તેમણે ઈ ધરા, પુરવઠા જેવા વિભાગોમાં પણ ફરજ બજાવી અને પ્રમોશન સાથે વડગામ તાલુકામાં મામલતદાર તરીકે નિમણૂક પામ્યા. તેમની 38 વર્ષની કારકિર્દીમાં તેઓએ સમાજને સારો એવો સહકાર આપ્યો. તેમની કારકિર્દીમાં ક્યારેય તેમની કોઈ ફરિયાદ આવી નથી. 33 જૂને તેઓ નિવૃત્ત થતાં વડગામ તાલુકાના સ્ટાફ આગેવાનો તેમજ સ્થાનિક લોકો દ્વારા તેનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. સરકારના નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે આ વિદાય સમારંભ યોજાયો. વડગામ તાલુકાના લોકોએ તેમને ભેટ સ્વાગતો આપીને તેમને સન્માન કર્યું અને અશ્રુભીની આંખે તેમને વિદાય આપી. વિદાય પછી પોતાના વતન જગાપુરા આવીને ગોદળનાથ મંદિરમાં દર્શન કર્યા. તેમના પરિવારજનો અને ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે તેઓ નિવૃત્તિ કાળનો સમય ગામ અને સમાજની સેવામાં વ્યતીત કરશે. શું કહેશો, આ વય મર્યાદાને લઈને નિવૃત્ત થઈ રહ્યા છો, આપની નોકરીમાં ખૂબ જ ચઢાવ પડાવ આવ્યા છે, શું કહેશો અત્યારે? મેં નોકરી શરૂઆત કરી ત્યારથી આ સુધી જે નોકરીની ફરજ બજાવી, એ નિષ્ઠાપૂર્વક બજાવી, નોકરી વફાદારીથી કરી, સરકારના કોઈ કામમાં વિલંબ કર્યો નહીં અને મારે રેવન્યુ ખાતામાં રજા જેવું હોતું જ નથી. રજાના દિવસે પણ અમારો કચેરીઓ ચાલુ જ હોય અને રજાના દિવસે પણ ટાઈમ આપીને એમની ફરજ કામગીરી કરી છે. વડગામમાં કોરોનાના ખૂબ જ કેસો હોવા છતાંય આપણે ખૂબ સુંદર કામગીરી કરી, શું કહેશો અત્યારે? કોરોના વિશ્વનો વાયરસ સમગ્ર વિશ્વ દેશમાં ફેલાયેલો અને આ વિશ્વ દેશમાં ફેલાયેલો વાયરસ અમારા વડગામ તાલુકામાં પણ તેની અસર થવા પામેલી અને આ જે વાયરસ ફેલાયો એના કારણે અમારા જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ શ્રી તરફથી અમને રોજે રોજ મિટિંગો રાખી અને જે સૂચનાઓ આપે અને તેમના માર્ગદર્શન પ્રમાણે અમારે વડગામ તાલુકાના સમગ્ર લોકોને કોઈ વાયરસનો ચેપ ના લાગે એના માટે અગાઉથી આયોજન અને પ્લાન કરીને અમારે તે વાયરસને રોકવા માટેના ખૂબ જ અમે પ્રયત્નો કરેલા. તેમજ આ વાયરસના કારણે જે લોકોના ધંધા રોજગારી અને કાયમ રોજે રોજ મજૂરી કરતા હતા આવા લોકોના ધંધા રોજગારી બંધ થઈ જવાના કારણે તેઓને જીવન જરૂરિયાતની તેમજ જે જરૂરિયાત મુજબની વસ્તુઓ પૂરી પાડેલી અને અમારા તાલુકામાં કોઈ પણ માણસ આ કોરોના વાયરસના કારણે કોઈ ભૂખ્યું રહેવા પામેલ નથી, કોઈ લોકોની કોઈ ફરિયાદ મળવા પામેલ નથી. અમે સારી રીતે એવી ફરજ બજાવી. અમારા વડગામ તાલુકામાં જે ફિરોજપુરા ગામના અમારા ઉદ્યોગપતિ ગણાય, જે દેશ લેવલે એવા અમારા ઉદ્યોગપતિ હોદ્દા તરીકે અમને ખૂબ જ એક ભગવાન તરીકે મદદરૂપ થયા અને આખા તાલુકામાં તમામ જે જરૂરિયાત હતી ચીજવસ્તુઓ પૂરી પાડી. તેમજ અમારા માન્ય મુખ્યમંત્રી સીએમ ફંડમાં પણ તેમને 11 લાખ રૂપિયા ફાળો નોંધાવી અને મોટી સહાય પૂરી પાડેલી. તેવી રીતે બીજા દાતાઓને પણ અમને ખૂબ સારી રીતે સહાય આપેલી અને બહારના શ્રમિકો જે અમારા મેઇન ગારીવાળા ચેકપોસ્ટથી સાપી થઈ પાલનપુર જતા હાઈવે રોડ પર જે મજૂરો પણ રોજે રોજ જતા હતા તેમને પણ જમવાની ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવેલી અને એમને રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી. સર આ રીતે બહારથી આવેલા અને બહાર જનારા લોકોને પણ અમારા અહીંયાથી જે મોકલવામાં આવેલા તેમને પણ ખાવા પીવાની સગવડ કરી આપીને રેલવે દ્વારા અને બસો દ્વારા મોકલી આપવામાં અને કોઈ પણ તાલુકામાં કોઈ પણ પ્રકારની ફરિયાદ થવા પામેલ નથી. મને એ બદલ તમામ સંસ્થાઓ તરફથી એવોર્ડ પણ આપવામાં આવે. જે ચોક્કસ સર, અત્યારે આપ નિવૃત્ત થઈ રહ્યા છો, યુવાનો માટે પ્રેરણારૂપ છો, શું કહેશો યુવાનોને, શું સંદેશો આપશો? હું હવે મારી ફરજમાંથી નિવૃત્ત થયેલ થાઉં છું. મારા મનના વિચારોથી અને મારી માનસિકતાથી હું નિવૃત્ત થવાનો નથી.
હું મારા સમાજમાં આપણા દરેક વર્ગના સમાજમાં બી તેમજ આજના જે યુવાનો છે જે બેરોજગાર છે આ લોકોને રોજગારી મળી રહે અને આ લોકોને તેઓ સારી રીતે અભ્યાસ કરે અને સારા ટકાથી પાસ થાય એના માટે તમામ પ્રયત્નો કરીશ. આપણા ગામમાં જે તાલીમ સેન્ટર ચાલે છે એ તાલીમ સેન્ટરમાં હું વધારે પ્રોત્સાહિત કર્યો અને વધુમાં વધુ લોકો જે યુવાન ભાઈઓ છે આ તાલીમ કેન્દ્રમાં જોડાય અને તેમના માટે હું પૂરતા પ્રયત્ન કરી અને વધુમાં વધુ નોકરી મળે એવા પ્રયત્નો કરવા હું તમામ પ્રયત્નો કરીશ. તેમજ જે યુવાન વર્ગોના છે અને શિક્ષિત છે તેઓને પણ હું તેમને કઈ લાઇનમાં જવું છે કયા અભ્યાસમાં જવું છે હું તેની તમામ સલાહ પૂરી પાડીશ. તેમને કોઈ જરૂરિયાત હોય તો પણ પૂરી પાડીશ અને વધુમાં વધુ બેરોજગાર યુવાનો ભાઈઓને રોજગારી મળે એવા તમામ પ્રયત્નો હું કરીશ અને તેમની તકલીફો દૂર કરી આપીશ. જી ચોક્કસ. તેના માટે કોઈ ભૂખ્યું ના રહી જાય એટલે અમે સમગ્ર તાલુકામાં હું તથા મારી ટીમો સાથે અમે સ્વયંસેવકો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તેમજ અમારાથી જે બનતા તે તમામ પ્રયત્નો કરીને તાલુકામાં ખૂબ જ સારી રીતે લોકોને જમાડવા માટેના કેમ્પ ખોલાયેલા